આદિવાસી બાહુલ્ય ધરાવતો છોટાઉદેપુર જિલ્લો જે વિકાસમાં આજે પણ પછાત રહ્યો છે. આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે. આદિવાસી વિસ્તાર હોવાથી સ્વાભાવિક છે કે અહીં બેરોજગારી મુખ્ય મુદ્દો છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962 થી 2017 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો. કોંગ્રેસ અહીં 10 વાર ચૂંટણી જીતી ચૂકી છે, જ્યારે 1 વાર જનતા દળ ગુજરાત અને 3 વાર ભાજપ વિજેતા થઈને આવ્યો. 1999માં ભાજપના રામસિંહ રાઠવા આ બેઠક પર જીત્યા હતા. જો કે 2004માં કોંગ્રેસના નારાયણ રાઠવાએ આ બેઠક ફરી આંચકી લીધી હતી, તો 2009માં રામસિંહ રાઠવાએ ફરી એકવાર જીતનો સ્વાદ ચાખ્યો હતો, જેથી 2019માં ભાજપે ગીતાબેન રાઠવા પર વિશ્વાસ મૂક્યો અને વિજયી થઈને આવ્યા. છોટાઉદેપુર લોકસભા બેઠક આદિવાસી સમાજ માટે અનામત છે. અહીં આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠકમાં 3 જિલ્લાની 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં હાલોલ, છોટાઉદેપુર, પાવીજેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા અને નાંદોદ વિધાનસભાનો સમાવેશ થાય છે. કોંગ્રેસનો ગઢ ગણાતી છોટાઉદેપુર લોકસભા બેઠક હાલ તો ભાજપ પાસે છે. જો કે ભાજપે આ વખતે જશુભાઈ રાઠવાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જશુભાઈની રાજકીય સફર પર નજર કરીએ તો વસેડી ગામના સરપંચ બનીને રાજકીય સફરની શરૂઆત કરી હતી. વર્ષોથી ભાજપમાં કાર્યકર્તા તરીકે અનેક હોદ્દાઓ પર કામ કર્યું. જિલ્લા ભાજપ પ્રમુખ આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર પણ રહ્યા. અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવતા હતા. આ પૂર્વે 2017માં જશુભાઈ રાઠવા વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. ભાજપના જશુભાઈ રાઠવા સામે કોંગ્રેસે સુખરામ રાઠવા પર વિશ્વાસ મૂક્યો છે. સુખરામ રાઠવા 1975માં રાજકારણમાં આવ્યા હતા. 1980 થી 1984 સુધી મોટી સાકળ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1985 થી 1990 સુધી છોટાઉદેપુરના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 1995માં ફરી એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. જો કે 2002 થી 2012 સુધી સતત 3 વાર વિધાનસભા ચૂંટણી હાર્યા. ત્યારબાદ 2017માં પાવીજેતપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીત્યા હતા. સુખરામ રાઠવા ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. છોટાઉદેપુરની જનતાએ આમ તો કોંગ્રેસ પર સૌથી વધુ વાર વિશ્વાસ મૂક્યો છે. જો કે હાલ ત્યાં ભાજપનું શાસન છે, ત્યારે જનતાના કયા પ્રશ્નો હજુ વણ ઉકેલ્યા છે તેના પર નજર કરીએ તો છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે, જેથી વિકાસ પણ મંથર ગતિએ ચાલી રહ્યો છે. અહીં બેરોજગારી મોટી સમસ્યા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની નબળી ગુણવત્તા, રેલવેની અપૂરતી સુવિધા, ઉનાળામાં પીવાના પાણીનો પ્રશ્ન, નર્મદાના પાણીનો પૂરતો લાભ ન મળવો, સિંચાઈ માટે પણ અપૂરતી સુવિધાઓ છે. અહીં એક પણ જીઆઈડીસી કે મોટા ઉદ્યોગો નથી, જેથી લોકોને સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રોજીરોટી માટે હિજરત કરવી પડે છે. બધા સાથે મળી અને આ છોટાઉદેપુર લોકસભાને અમે 5 લાખ મતો કરતા વધારે લીડથી જીતવા માટેના અમારા પ્રયત્નો રહેશે. બધા કાર્યકર્તાઓ પેજ કમિટીથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ લોકસભાને ખૂબ જંગી બહુમતીથી જીતવા માટેના અમારા પ્રયત્નો રહેશે. પહેલે જ વાત કરી, પીવાનો પાણીનો પ્રશ્ન, શિક્ષણનો પ્રશ્ન, સારા આરોગ્યનો પ્રશ્ન, સાથે સાથે એને જે રોજગારી મળવી જોઈએ એ છોકરાઓને મળતી નથી. આ તમામ પ્રશ્નો છે, એ પ્રશ્નોને અમે મતદાર સુધી જઈશું, સમજાવીશું અને સાચી હકીકત એમને જણાવીને આ વિસ્તારની બેઠકને અમારે કબજે કરવી છે. કરશું. છોટાઉદેપુરમાં વિકાસના તમામ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. પ્રાથમિક શાળાથી લઈને કોલેજ, ખાનગી કોલેજ અને શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકોની ઘટ છોટાઉદેપુરના પરિણામ બતાવી જાય છે. છોટાઉદેપુરની આ સ્થિતિ હોવા છતાં ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ કયા પ્રશ્નો સાથે ચૂંટણી મેદાને ઉતરશે એ પણ જોઈએ. હાલ તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવાના દાવા કરી રહ્યા છે. જો કે જનતાનો મિજાજ કોના પર ઉતરે છે એ તો ચૂંટણી પરિણામો બાદ જ જાણી શકાશે. મહેશ ભીલ, VTV ન્યૂઝ, છોટાઉદેપુર.